सूरत थी कि ज्यां सिविल होस्पिटल ना वर्ग 3 अने 4 ना कर्मचारी हड़ताल पर उतर्या छे। सिविल होस्पिटल ना रोड पर बेसी गयेला कर्मचारी 3 महीना नो पगार न मळता हड़ताल पर उतर्या छे। कर्मचारी कोरोना नी महामारी वच्चे हड़ताल पर उतर्या छे, तो कर्मचारी 500 थी वधारे उपस्थित छे जेमणे रस्तो ब्लॉक कर्यो छे। વધુ વિગતો સાથે અમારા સહયોગી બળદેવ સુથાર જોડા ચૂક્યા છે। બળદેવ, સુરતમાં સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે અને તેમની જે માંગ છે તે પણ યોગ્ય કહી શકાય। કોમલ, જે રીતે સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો વર્ગ 3 અને 4 ના જે કર્મચારીઓ છે કહી શકાય 2 મહિના અગાઉ પણ આ જે સિવિલ હોસ્પિટલની અંદર હડતાલ કરી હતી, કારણ કે તેમના જે 3-4 મહિનાનો જે પગાર હતો તે બાકી હતો, છતાં પણ જે પગાર ન થતા તે હડતાલ ઉપર ઉતર્યા હતા। આજે ફરી એક વખત કહી શકાય છે કે 500 થી વધુ જે કર્મચારીઓ છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલની જે સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ છે તેની બહાર બેસી અને જે કહી શકાય છે જે રોડ છે તે બ્લોક કરવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા 3 મહિનાનો જે પગાર છે તે મળી નથી રહ્યો। તેના કારણે હાલમાં તમામ જે કર્મચારી છે વર્ગ 3 અને 4ના જે તમામે કર્મચારીઓ જે હડતાલ કરી છે। એક બાજુ સુરતની અંદર જે કોરોનાનો કેસોની જે સંખ્યા છે દિન પ્રતિદિન જે વધી રહી છે, ત્યારે બીજી બાજુ સિવિલ હોસ્પિટલના જે મહત્વના જે કર્મચારી જે ભાગ ભજવતા જે કર્મચારીઓ છે તે હાલમાં હડતાલ ઉપર ઉતર્યા છે। તેના કારણે સિવિલ હોસ્પિટલનું તંત્રની જે બેદરકારી છે તે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે અગાઉ પણ જે રીતે આ રીતે જ કર્મચારીઓ હડતાલ કરી હતી, તો આપણી સાથે કેટલાક કર્મચારીઓ છે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહી રહ્યા છે, શું આપની માંગ શું છે, કેટલા મહિનાનો પગાર બાકી છે? 2 મહિના કે 2.5 મહિના 3 તેસરે મહિના ચાલુ હે સાહેબ, 3 મહિના પગાર નહી હો, 2 મહિના પૂરા પગાર નહી હો, હર મહિના સે પગાર દેના ચાહીએ હમલો, પગાર તો બડા કે દેતા હે નહી, જેતના પગાર ઇતના તો ચાહીએ હમલો, કે કે લે હે મે મેરે કો કોન દેને કા અબર હે ભી તો બોલ રહે જહા દે દે કે ભી ચલા જાઓ, સબ ડ્યુટી પે લાગ જાઈએ, પગાર દેવો જાયગા। જોઈ શકાય છે કે મોટા સંખ્યાની અંદર જે કર્મચારીઓ છે અહીંયા જોવા મળી રહ્યા છે, જે વિરોધ કરી રહ્યા છે, એટલે કે કહી શકાય છે કે છેલ્લા 3 મહિનાનો જે પગાર બાકી છે તેના કારણે હાલમાં જે વર્ગ 3 અને 4 ના જે કર્મચારીઓ છે તે નવી સિવિલ હોસ્પિટલની બહાર રોડ ઉપર હડતાલ પર ઉતર્યા છે। જી બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ।